વડોદરા શહેરના ભૂતડી ઝાપાથી કારેલીબાગ ના માર્ગ તરફ નિયમ વિરુદ્ધ શુક્રવારે બજાર ભરાતું હતું, જેને લઈને વાહન ચાલકો તથા ત્યાંના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જે બાબતને લઈને સ્થાનિક કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી અને તેને લઈને તંત્ર દ્વારા શુક્રવારે બજાર બંધ કરાવી દેવામાં આવ્યું। शुक्रवारी बजार ने हद नियम मुजब सीमित रहेवी जोईए तेमज बजार नो जे मूळ उद्देश्य हतो ते हाल सिद्ध थतो नथी। लोको बहार थी आवी फ्रेश वस्तुओ वेची रह्या छे, जेना कारणे कॉर्पोरेशन ने आजे श्रीनाथ पेट्रोल पंप थी कारेलीबाग पानी नी टांकी तरफना रस्ता पर शुक्रवारी बजार न भराई। वहेली सवार थी चापतो बंदोबस्त गोठवी दीधो हतो अने शुक्रवारी बजार मात्र नियम मुजब पोलीस परेड ग्राउंड फरते गरनाड़ा पोलीस चौकी थी बाड गोकुल होम सुधी रहेशे। कॉर्पोरेशन नी दबाण शाखा अने पोलीस प्रशासन दबाण न थाय ते माटे सतत पेट्रोलिंग करी रह्यो छे। શુક્રવારી બજારના આ માર્ગ ઉપર ન ભરાતા સ્થાનિકોએ હાશકારો થયો અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળ્યો। તો બીજી તરફ હવે શુક્રવારી બજાર ભૂતડી ઝાપાથી ફતેપુરા ચાર રસ્તા તરફ ન વિસ્તરે તેનું પણ તંત્રએ ધ્યાન રાખવું પડશે। દર્શક મિત્રો, શુક્રવારી બજાર જે વડોદરા શહેરમાં વર્ષોથી ભરાય છે, છેલ્લા ઘણા સમયથી ભૂતડી ઝાપાથી લઈને કારેલી બાગ પાણીની ટાંકી છે તે તરફ આ શુક્રવારી બજાર નિયમ વિરુદ્ધ ભરાતું હતું। ભૂતડી ઝાપા પરેડ ગ્રાઉન્ડ સુધી નિયમ સાથે ભરવામાં આવતું આ શુક્રવારી બજાર છેલ્લા ઘણા સમયથી શ્રીનાથ પેટ્રોલથી લઈને પાણીની ટાંકી સુધી કારેલી બાગ સુધી આ વિસ્તર્યું હતું અને તેના કારણે સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, જેના કારણે સ્થાનિક કાઉન્સિલર દ્વારા પણ સભામાં રજૂઆત કરવામાં આવી હતી અને આજે બજારનો હેતુ સિદ્ધ થવો જોઈએ તે નથી થતો તેવું તેમના દ્વારા જણાવવામાં પણ આવ્યું હતું। ત્યારબાદ તંત્ર મોડે મોડે જાગ્યું છે અને આજે વધુ ભરાતું નિયમ વિરુદ્ધનું જે શુક્રવારી બજાર છે તે તંત્રએ આજે વહેલી સવારથી જ બંધ કરવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસ અને સાથે પાલિકાના સ્ટાફ દ્વારા આજે સવારથી જ ત્યાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જે વધારાનું જે ટ્રાફિક ને અડચણરૂપ જે શુક્રવારી બજાર ભરાતું હતું તેને સવારથી જ બંધ કરવામાં આવ્યું છે। હવે જે પરેડ ગ્રાઉન્ડ છે ભૂતડી ઝાપા સુધીનું, ત્યાં જ આ શુક્રવારી બજાર ભરાયેલું છે, ત્યારે ફતેપુરા ચાર રસ્તા તરફ આ શુક્રવારી બજાર ન વિસ્તરે તેનું પણ તંત્રએ ધ્યાન રાખવું।